નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. ઓછું ખાતર આપવાના મામલે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ નાયબ મુખ્યમંત્રીને મળ્યું. ખાતર કૌભાંડની સમયમર્યાદામાં તપાસ કરવા માંગ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને દૂર કરવા માંગ કરાઈ. ઓછું વજન આપવા મુદ્દે કડક પગલાં ભરાય. ચાર વર્ષમાં ખાતરની ખરીદીમાં ખેડૂતને વળતર આપવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ દ્વારા. અને તેને લઈને આજે નીતિન પટેલ સાથે કોંગ્રેસનું એક ડેલિગેશન મુલાકાત કરી હતી અને તમામ માંગને નીતિન પટેલ સમક્ષ રાખી હતી. સ્પષ્ટ કહેવું છે કે ખેડૂતોને વળતર મળવું જોઈએ. ખાતર કૌભાંડની સમયમર્યાદામાં તપાસ કરવા, એક ચોક્કસ સમયમર્યાદામાં તપાસ કરવાની માંગ કરાઈને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે અત્યારે છે તેમને દૂર કરવા માટેની માંગ કરાઈ, જેથી કરીને તપાસ થઈ શકે. ઓછું વજન આપવા મુદ્દે કડક પગલાં ભરાય તેવી વાત પણ કરવામાં આવી છે. કોંગ્રેસનું ડેલિગેશન જઈને મળ્યું નાયબ મુખ્યમંત્રીને અને તમામ મુદ્દાઓમાં રજૂઆત કરવામાં આવી પદ્ધતિસર, કે જેમાં એક ચોક્કસ સમયમર્યાદામાંની તપાસ કરવાની માંગ કરાઈ અને અત્યારે જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે તેમને દૂર કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે. ઓછું વજન જે અપાયું છે તે મુદ્દે ખેડૂતોને વળતર આપવાની માંગ કરાઈ છે અને તમામ મુદ્દાઓને લઈને નાયબ મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કોંગ્રેસના નેતાઓએ કરી. તેમને મળ્યા અને તેમને ચારે મુદ્દા પર ભાર આપવાનું કહ્યું. ચાર વર્ષમાં ખાતરની કરેલ ખરીદી જે છે તેમાં ખેડૂતને વળતર આપવાની માંગ પણ કરવામાં આવી છે. તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ. હિતેન્દ્ર, જણાવો કે કોંગ્રેસના નેતાઓમાં કયા કયા નેતાઓ નાયબ મુખ્યપ્રધાનને મળ્યા, મીટિંગ કેટલો ટાઈમ ચાલી અને જે મુદ્દાઓ છે તેમાં કેટલી મજબૂતાઈથી આ માંગને રાખવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ખાતર કૌભાંડ મામલે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. એમના દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સસ્પેન્ડ કરવાની પણ માગણી કરવામાં આવી છે કે અત્યારે જે પ્રકારે ખાતર કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે અત્યારના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એમડી સહિતના લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, એમની સામે પગલાં ભરવા જોઈએ. બીજું, જે પ્રકારે રાજ્યના ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે રાજ્યના ખેડૂતોના 5 વર્ષ દરમિયાન જે ખેડૂતોનું વેચાણ ખાતરનું થયેલું છે એનું વળતર આપવાની પણ એમના દ્વારા માગણી કરવામાં આવી છે. એટલે તટસ્થ એજન્સીની જે માગણી કરવામાં આવી છે એને સમયમર્યાદા પણ નિશ્ચિત કરવામાં આવેલી, કે સમય મર્યાદાની અંદર જ સમગ્ર ખાતર કૌભાંડની તપાસ પણ કરવામાં આવે એ પ્રકારની એમના દ્વારા માગણી કરવામાં આવી છે. આવેદનપત્ર અત્યારે આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યની વાત કરીએ તો લલિત વસોયા, લલિત કકતરા, કિરીટ પટેલ, હર્ષદ રીબડિયા, એ જ પ્રકારે કિસાન સેલના આગેવાનો પણ અત્યારે ઉપસ્થિત છે, પાલ ઉપસ્થિત છે. એ જ પ્રકારે વાત કરીએ તો હર્ષદ રીબડિયા ઉપસ્થિત છે, ઋત્વિક મકવાણા ચુટીલાના ધારાસભ્ય છે, જામનગર જોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ઉપસ્થિત છે. આ તમામ લોકોએ એક જ અવાજે રજૂઆત કરી છે કે ખાતર કૌભાંડ મામલે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થાય અને એક નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરાય અને ખેડૂતોને વળતર પણ આપવામાં આવે. જી બિલકુલ. સાથે જ નાયબ મુખ્યપ્રધાન તરફથી કે પક્ષ તરફથી શું વાત કે બાંહેધરી આપવામાં આવી આ તમામ નેતાઓને જેમણે આ 4-5 મુખ્ય માંગ રાખી છે? અક્ષય, અત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે કોંગ્રેસના ધારાસભ્યની બેઠક ચાલી રહી છે. એમના દ્વારા આવેદનપત્ર આપી દેવાયું છે. થોડીક જ વારમાં આ બેઠક પૂર્ણ થશે, ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યની પ્રતિક્રિયા જાણી શકાશે અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પણ પ્રતિક્રિયા જાણી શકાશે. કારણ કે આ ખાતાનો હવાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પાસે હોવાથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પોતે આ બાબતે સ્વતંત્ર નિર્ણય કોઈ કરી શકે એમ નથી. જી બિલકુલ. હિતેન્દ્ર, આપ નજર બનાવી રાખજો, જ્યારે મીટિંગ પતે ત્યારબાદ પણ અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. અત્યારે આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ આ મુલાકાત ચાલી રહી છે. ખાતર કૌભાંડ મામલે માલધારી સમાજ અને કોંગ્રેસ આક્રમક બન્યા છે. માલધારી આગેવાન પાલ આંબલિયાએ જીએસએફસી અને સરકાર પર આક્ષેપ કર્યા, કહ્યું જેટલા ડેપોમાં ખાતરની ગુણીની તપાસ કરવામાં આવી ત્યારે તોલમાપના અધિકારી ઘટના સ્થળે હાજર ન હતા. જે ગઈકાલે 300 ગ્રામ વજન ઘટવાની જે વાત કરી છે એ ક્યાંક ને ક્યાંક સરકારના તોલમાપ અધિકારીઓએ કરેલા વજન ઉપર શંકા દર્શાવવાની, એટલે કે સરકાર ઉપર શંકા દર્શાવવાનું કામ કર્યું છે. માત્ર 16 લાખનું કૌભાંડને જ એને 16 લાખની એક મેન્યુફેક્ચર્ડ ભૂલ ગણાવવાનો પ્રયત્ન કર્યો છે એ હું એવું માનું છું કે આખે આખા કૌભાંડની ઢાંકપીછોડ છે. એટલા માટે કે જીએસએફસી પોતે આ કૌભાંડ કર્યું છે અને પાછી તપાસ કરનાર
સંસ્થા કોણ હતા કે ઈએ જીએસએફસી, એટલે જેણે ચોર ચોરી કરી છે એને જ ચોરને જ તપાસ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. ઘરના ભૂવા અને ઘરના ડાકલા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે જીએસએફસીએ જેટલા ડેપોની અંદર તપાસ કરી અને એનો રિપોર્ટ જે ગઈકાલે રજૂ કર્યો એમાં ક્યાંય કરતાં ક્યાંય સરકારના તોલમાપ અધિકારીને સાથે રાખવામાં નથી આવ્યો. તોલમાપ અધિકારી વગર વજનની વધ કે ઘટ છે એનો નિર્ણય બીજા કોઈ વ્યક્તિ ન કરી શકે.